ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ નાવ સ્વાધ્યાય સાત પોઈન્ટ બે તો વિદ્યાર્થી મિત્રો સાત પોઈન્ટ એકની અંદર આપણે જોયું તો સંકલનના એકદમ સિમ્પલ એક્ઝામ્પલ કે જેમાં એક્સ રેસ્ટ ટુ એન ટાઈપના ફંક્શન એટલે કે એવા વિધેય હતા કે જેનો ઘાતનો વધારો એટલા વડે આપણે ભાગી નાખીએ તો હવે આપણે પાસે જેટલા પણ સૂત્રો છે બધા જ હવે મિક્સ એક્ઝામ્પલ શરૂ થશે તો એમાં કેટલાક નિયમો છે તો નિયમો જોઈએ સૌથી પહેલાં અગાઉ પણ મેં સમજૂતી આપેલી છે થોડી પહેલો નિયમ છે એફડેસએક્સ અપોન એફએક્સ ડીએક્સ એટલે એનો અર્થ એવો થયો કે વિદ્યાર્થી મિત્ર અહીંયા એવું આપી શકે જો છેદનું વિકલન ક્યાં હોય અંશમાં હોય ઓકે છેદનું વિકલન ક્યાં હોય અંશમાં તો એનો આન્સર શું આવશે મોડ છેદ અહીંયા જો છેદ છે એનું વિકલન ક્યાં છે અંશમાં છે તો આન્સર શું આવશે મોડ છેદ ઓકે તો આ એક આપણું પહેલો જરૂર પડે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ નેક્સ્ટ બીજું સૂત્ર છે કોઈક વિધેય છે એની ઘાત આપી છે અને ગુણાકારમાં એનું વિકલન છે એક એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જો આપણને આવું આપ્યું છે કે સાઇનએક્સ એની પાંચ ઘાત ઇન્ટુ કોસેસ ઇન્ટુ ડીએક્સ આવું કોઈ વિધેય આપ્યું છે તો જો વિદ્યાર્થી મિત્રો આ ઘાતને આપણે ફોકસ કરવાની નથી ઓકે છે કૌશમાં એનું વિકલન એ બાજુમાં ગુણાકારમાં છે તો આ જે વિધય છે એની એક ઘાત વધી જાય એટલે સાઈન સિક્સેક્સ અપોન સિક્સ પ્લસ સી આવું થાય ઓકે તો આ નિયમ એવું કહે છે કે કોઈ વિધય છે એની ઘાત છે બાજુમાં ગુણાકારમાં એનું વિકલન હોય તો જે વિધેયની ઘાત હતી એ એક વધી જશે એટલા વડે આપણે એને ભાગી નાખીશું નેક્સ્ટ બીજું સૂત્ર છે આપણી પાસે કે જે નવ કોઈ સૂત્ર નથી પરંતુ બીજા ઉપર જ આધારિત છે એફડેસેક્સ અને અપોન રૂટ એફેક્ટ્સ હોય અહીંયા એફડેસેક્સ એફેક હતું તો મોડ છેદ આવે પણ જો એફડેસેક્સ અપોન રૂટ એફેક્ટ્સ હોય તો જોઈએ આપણે ધારો કે વિદ્યાર્થી મિત્રો આજ દાખલો આપણે ગણીએ એફડેસેક્સ અપોન રૂટ એફેક્ટ્સ તો શું થશે જુઓ અને આપણે આ રીતે લખી શકીએ એફએક્સ એની માઇનસ વન બાય ટુ ઘાત અને ઇન્ટુ એફડેસ એક્સ લખાય આવું આ જે રૂટ છે એટલે વન બાય ટુ એક્સ ઉપર જાય એટલે માઇનસ વન બાય ટુ એક્સ એટલે આ સેકન્ડ નંબરના ફોર્મ્યુલાની રિલેટેડ હવે આ વિધેય છે એફએક્સ એનું વિકલન એફડાસએક્સ છે બાજુમાં તો આની એક ઘાત વધી જશે એટલે કે એફએક્સની એક ઘાત વધી જશે એટલે પ્લસ વન કરો એટલે વન બાય ટુ અપોન વન બાય ટુ છેદનો છેદ ક્યાં જશે અંશમાં એટલે ટુ અને આને તમે રૂટ લખી આપણી પાસે આ ત્રીજું કરતા હોઈએ ત્યારે આપણે એના સહગુણકો ભાગીશું બીજું એક કન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંકલન ના દાખલો આવે તો એમાં અમુક પ્રકારની પેટર્નમાં તમારે એને ધારીને દાખલો ગણવો પડશે એઝ્યુમ કરવું પડશે ઓકે તો કેવી રીતે એને એઝ્યુમ કરવું તો એ પણ આપણે જોઈશું એક્ઝામ્પલમાં તો જોઈએ પહેલો એક્ઝામ્પલ ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો છેદ છેદનું વિકલન શું થાય તો છેદનું વિકલન ગણીએ તો વનનું ઝીરો અને એક્સક્વેરનું ટુ એક્સ અંશમાં છે તો આનો આન્સર ડાયરેક્ટ એક જ લાઈનમાં લખવો હોય તો લોગ મોડ છેદ એટલે લોગ મોડ વન પ્લસ પણ એને જો થિયોરિટિકલ આપણે લખવું હોય તો અહીં લખી શકીએ કે ડી બાય એક્સ ઓફ ડી બાયક્સ ઓફ વન પ્લસ એક્સ સ્ક્વેર કેટલા છે તો કે ટુ એક્સ ઓકે તો તમે આને આવું લખી શકો ઇન્ટિગ્રેશન અહીંયા વન પ્લસ એક્સ સ્ક્વેર ઓકે અને અંશને તમે ડી બાયક્સ ઓફ વન પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ એટલે એનો અર્થ એવો થયો છેદનું વિકલન ક્યાં છે અંશમાં તો આન્સર શું આવશે મોડ છેદ એટલે લોગમોડ વન પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ સી વિદ્યાર્થી મિત્રો શરૂઆત છે એટલે આપણે આવું સ્ટેપ લખેલું છે એક માર્ક્સનો પ્રશ્ન છે આગળ જતા એક્ઝામ્પલની અંદર લેન્ધી એક્ઝામ્પલ્સ આવશે એમાં ક્યાંક ને ક્યાંક આવું સૂત્ર આવતું હશે તો તમે ડાયરેક્ટ લખી શકો છો આ સ્ટેપ પરથી તમને ખ્યાલ આવી જાય કે છેદનું વિકલન અંશ છે તો એનો આન્સર લોગમોડ છેદ આવે ઓકે બીજું એક મેથડ કે જેને આપણે ધારીને ગણી શકીએ ઓકે તો બીજી મેથડ આપણે જોઈએ ઓર તો ધારીને આપણે કેવી રીતે ગણીશું તો ધારીને ગણવા માટે આપણે અહીંયા આગળ જોઈએ તો વન પ્લસ શરૂઆતના બે ત્રણ દાખલામાં હું બે ત્રણ મેથડ ગણું છું સંકલનના દાખલા આપણે દરેક એક્ઝામ્પલ ઘણી બધી રીતે ગણી શકાય છે ધારીને ગણી શકાય અથવા તો આ રીતે ડાયરેક્ટ નિયમનો ઉપયોગ કરીને પણ ગણી શકાય પદ એડજસ્ટ કરીને પણ ગણી શકાય પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ એક મેથડ બધી જ મેથડો જનરલી એવરેજ ઇઝી છે કોઈક મેથડનો ઉપયોગ કરીશું અને શરૂઆતના ત્રણ ચાર દાખલાની અંદર હું બધી બે બે ગણું છું તો જો આપણે ટી ધારીને જ્યારે તમે ગણો ને ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે કન્સેપ્ટ ક્લિયર કરીશું કે ધારીએ ત્યારે આખી રકમ હવે વન પ્લસ છે તો તમે ટી મૂકશો તો આખી રકમ ટી ઉપર આધારિત થવી જોઈએ તો ડીએક્સ ની જગ્યાએ ડી ટી આવવું જોઈએ ઓકે તો એ આખું સ્વરૂપ આપણે ચેન્જ કરવું પડશે ધારીએ એટલે આપણે એનું વિકલન કરવું પડશે તો એક્સ ને સાપેક્ષ વિકલન કરતા તો શું થશે વન નું જીરો એક્સરનું ટુ એક્સ અને ટીનું શું થાય વિદ્યાર્થી મિત્રો ડીટી બાય ડીએક્સ થાય ને ઓકે ટીનું એક્સે સાપેક્ષ વિકલન ડીટી બાય ડીએક્સ એ ડીએક્સ આપણે અહીંયા ગુણી દઈએ ઓકે એટલે હવે આપણે શું કરીશું ખબર છે ડાબી બાજુ એક્સે સાપેક્ષ જમણી બાજુ ટીને સાપેક્ષ એટલે આનું એક્સે સાપેક્ષ શું થાય વનનું ઝીરો એક્સક્વેરનું ટુ એક્સ ડીએક્સ અને અહીંયા ટીનું ડીટી એટલે એક્સવાળા પદ હોય ત્યાં ડીએક્સ અને ટી હોય ત્યાં ડીટી એટલે આપણે અંશ જુઓ રકમ જે છે ને આપણી તો રકમ આપણી કંઈક આવી છે ઇન્ટીગ્રેશન ટુ એક્સ ડીએક્સ અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર તો આખી રકમ ચેન્જ કરીએ તો નીચે વન પ્લસ એક્સક્વેરની જગ્યાએ આવશે ટી અને આ જે ટુ એક્સ ડીએક્સ દેખાય છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ ડીટી હવે આ રકમ તો કઈ થઈ વન અપોન ટી વનઅપોન એક્સ પ્રકારની રકમ તો વન અપોન એક્સનું સંકલન શું થાય મોડ એક્સ એટલે લોગમોડ ટી પ્લસ સી તો ટીની કિંમત પાછી મૂકી દો ટી આપણી પાસે શું છે વન પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ સી એટલે વિદ્યાર્થી મિત્રો અમુક એક્ઝામ્પલ એવા આવશે કે જેમાં તમારે ધારીને કમ્પલસરી ગણવું પડશે ઓકે પદ એડજસ્ટ નહીં થતા હોય તો તમારે એ વખતે આ મેથડનો ઉપયોગ કરવો પડશે ઓકે ચાલો સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ છે આપણી પાસે ઇન્ટિગ્રેશન લોગ એક્સનું સ્કવેર અપોન એક્સ તો જો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો આપણે આને આવું લખી શકીએ લોગ એક્સ એનો સ્ક્વેર ઇન ટુ વન કેવી રીતે આપણને ખ્યાલ આવે તો કે આપણે આ ત્રણ નિયમોનો જ મેક્સિમમ અત્યારે ઉપયોગ છે તો આપણે જોઈએ તો લોગ એક્સ શું વિકલન શું થાય વન અપોન એક્સ બાજુમાં ગુણાકારમાં છે કોઈ વિધેય છે એનું બાજુમાં ગુણાકારમાં હોય તો ઘાતમાં વધારો થાય એટલા વડે ભાગી નાખો તો આનો આન્સર શું આવશે તો જો આને આ રીતે લખવું હોય તો લખી શકીએ છીએ લોગ નો સ્ક્વેર ઓકે અને વન અપોન ને શું લખાશે

બરાબર જો ધારીને આપણે જ્યારે ગણીએ ત્યારે શું થાય તો આપણી પાસે રકમ છે કે લોગેક્સ એનો સ્ક્વેર અને અપોન એક્સ ઇન્ટુ ડીએક્સ હવે ધારીએ ત્યારે આપણે લોગેક્સને જે કોમ્પ્લિકેટેડ છે ઓકે જનરલી એને આપણે ધારીશું કે એ સિમ્પલેસ્ટ ફોર્મમાં આવે તો લોગેક્સ બરાબર આપણે ટી ધારીએ લોગેક્સ બરાબર ટી ધારતા જીવ ધારી વિકલન કરીશું લોગેક્સ શું થશે વન અપોન એક્સ ડીએક્સ બરાબર ડી તો રકમમાં જે 1 વન અપોન એક્સ દેખાય તો જુઓ અહીંયા અંશમાં વન એક્સ અને ડીએક્સ નીકળી જશે ઓકે જનરલી ઇન્ટિગ્રેશન એટલે કે રકમને આપણે આઈ વડે દર્શાવીશું ઓકે તો આઈ બરાબર શું લખાય ઇન્ટિગ્રેશન દેખો આપણે એક સ્ટેપ લખીએ તો લોગેક્સનો સ્કવેર ઇન્ટુ વન અપોન એક્સ ડીએક્સ હવે આ વન અપોન એક્સ જગ્યાએ શું લખાશે ડીટી લોગ જગ્યાએ ટી એટલે આન્સર થશે ક્વેશ્ચન થશે ટી સ્ક્વેર ડીટી ટી સ્ક્વેર ડીટીનું સંકલન કરો એટલે ટી ક્યુબ બાય થ્રી પ્લસ સી કિંમત મૂકી દો ટી ની પાછી એટલે લોગેક્સ નો ઘન અપોન ત્રણ પ્લસ સી તો જો વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ આપણને જવાબ એ જ આન્સર મળે છે ઓકે તો તમે કોઈ પણ રીતે ગણી શકો છો નેક્સ્ટ વન અપોન એક્સ પ્લસ એક્સ લોગેક્સ તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે શું કામ કરીશું છેદમાંથી આપણે એક્સ સામાન્ય લઈએ અને વન પ્લસ લોગ લખી શકાય હવે આમાં કોમ્પ્લિકેટેડ સ્ટેપ કયું છે તો જોઈએ તો વન પ્લસ લોગ એક્સ એનું વિકલન કરો વનનું જીરો લોગ એક્સ શું થાય વન અપોન એક્સ તો છેદનું વિકલન છેદ તો આપણી પાસે અપોન વન પ્લસ લોગ એક્સ એનડીએક્સ ઓકે એટલે શું કામ કર્યું આપણે જુઓ કે જે આ એક્સ હતા ને એને અંશમાં લઈ ગયા તો વન અપોન એક્સ તો હવે ચેક કરો છેદનું વિકલન ક્યાં છે અંશમાં છે ઓકે તો આ જે છેદ છે એનું વિકલન એટલે આપણે આવું લખી શકીએ ડી વાયડીએક્સ ઓફ વન પ્લસ લોગ એક્સ તો એનું વિકલન શું થાય વન અપોન એક્સ તો છેદનું વિકલન અંશમાં થઈ ગયું તો આન્સર શું આવશે લોગમોડ છેદ છેદ એટલે વન પ્લસ લોગ એક્સ પ્લસ સી ઓકે હવે જો વિદ્યાર્થી મિત્રો આને આપણે ધારીને ગણવું હોય તો આ જ રીતે આપણે ગણી શકીએ તો શું કરીશું તો કે આપણી જે રકમ છે ઇન્ટિગ્રેશન વન અપોન એક્સ ઇન્ટુ વન પ્લસ લોગ એક્સ ડીએક્સ તો આપણે ધારી લઈએ કોને ધારીશું તો કે વન પ્લસ લોગ એક્સને આપણે ટી ધારી દઈએ વન પ્લસ લોગ એક્સ બરાબર ટી ધારતા શું થશે વનનું જીરો લોગ એક્સનું વન અપોન એક્સ એક્સનું સાથે ડીએક્સ અને ડી એટલે વન અપોન એક્સ કેન્સલ થશે તો જો અંશમાં આપણી પાસે કઈ જગ્યાએ વન છે તો કે અહીંયા અંશમાં વન અપોન અને એટલે આખું પદ શું થઈ ગયું કેન્સલ થઈ ગયું એની જગ્યાએ શું લાગશે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો ડી અને છેદમાં શું થયું ટી વન અપોન ટી થયું તો લોગ મોડ છેદ એટલે લોગમોડ ટી ટી ની કિંમત પાછી મૂકી દો એટલે ટી કેટલા છે વન પ્લસ લોગ એક્સ તો આપણને આન્સર અહીંયા પણ મળી જશે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર ફોર સાઇન એક્સ ઇન્ટુ સાઇન કોસે એક્સ જો વિદ્યાર્થી મિત્રો બે વિધય છે એક સાઇનેક્સ અને બીજું છે સાઇન કોસેક્સ હવે આપણે આનું સંકલન કરવું છે એટલે ગુણાકારની અંદર તો કોઈ નિયમ છે નહીં બરાબર કે જેથી સીધું સંકલન થાય હવે અહીંયા આગળ સાઇનેક્સનું વિકલન કોસેક્સ થાય અહીંયા તો સાઈન ઓફ કોસેક્સ એંગલમાં કોસેક્સ છે એટલે એ પણ જે નિયમ આપણે લાસ્ટ જોયા કે એનું વિકલન બાજુમાં હોય તો ઘાતનો વધારો કરીએ ઓકે પણ એવું કંઈ પણ સ્ટેપ થતું નથી તો આપણે જનરલી બીજી એક મેથડ હતી કે આપણે એને ધારીને ગણી શકીએ તો અહીંયા આગળ આપણે શું ધારીશું તો કે જનરલી જે સ્ટેપ આપણા માટે જનરલી કોમ્પ્લિકેટેડ દેખાતું હોય તો અહીંયા આગળ કોમ્પ્લિકેટેડ આ સ્ટેપ્સ છે તો આપણે આ કોસેક્સ ધારીએ અથવા તો એવું ધારીશું કે જેનું વિકલન કરીએ ને જેને ધારીએ એનું વિકલન કરવું પડે ને એ વિકલનવાળું પદ આપણી રકમમાં હોય તો જુઓ અહીંયા આગળ આપણે સાઈનને ધારીશું તો કોસ થશે ઓકે પણ એ અંદર ખૂણામાં છે તો બેટર છે આ કોમ્પ્લિકેટેડ છે આપણે કોસેક્સ બરાબર ધારી લઈએ કે કોસેક્સ બરાબર ટી ધારતા શું થશે વિદ્યાર્થી કોસ નું વિકલન માઇનસ સાઇન બરાબર ડીટી ઓકે એટલે જ્યાં આગળ વિકલન થાય એટલે હોય ત્યાં અને બીજી બાજુ ટી હોય ત્યાં ડીટી તો આપણે સાઇનેક્સ ડીએક્સ કરતા વાઈએ તો સાઇનેક્સ ડીએક્સ બરાબર શું થશે માઇનસ ડીટી એનો અર્થ એવો થયો એટલા માટે આપણે આવું લખીએ છીએ કારણ આખી રકમમાંથી એક્સનો લોપ કરવો પડશે આખી રકમ ટી ના ફોર્મેટમાં કન્વર્ટ કરીશું તો આ આપણા શું થઈ જશે જો સાઇનેક્સ ડીએક્સ એટલે આ સાઇનેક્સ અને આ ડીએક્સ નીકળી જશે એની જગ્યાએ લાગશે માઇનસ ડીટી એટલે માઇનસ અછળ છે બાર લીલી આ ડીટી બરાબર રકમ શું થઈ જશે અહીંયા સાઈન એઝ અને કોસની જગ્યાએ આપણે શું ટી તો સાઇન ટી થઈ ગયું ઓકે તો હવે સાઇન સંકલન આપણે જાણીએ છીએ અને વિથ રિસ્પેક્ટ ટી એટલે ડીટી છે તો સાઇન સંકલન શું થાય માઇનસ કોસ એટલે માઇનસ માઇનસ કોસ્ટી પ્લસ સી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને કોસ ટી ટીની કિંમત પાછી મૂકી દો ટી એટલે શું ધાર્યું હતું આપણે અહીંયા આગળ કોસેક્સ એટલે આન્સર આવશે કોસ ઓફ કોસ એક્સ પ્લસ સી તો આપણો આન્સર થશે ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ નંબર પાંચ સાઈન એ એક્સ પ્લસ બી કોસ એક્સ પ્લસ બી આને આપણે ધારો કે ઠીટા બોલીએ તો સાઈન ઠીટા કોસ ઠીટા તો ત્રિકોણવિધિની અંદર આવું કંઈક સૂત્ર આવતું હતું સાઇન ઠીટા કોસ ઠીટા પણ હજુ કંઈક ખૂટે છે

હવે જો આખું ઠીટા છે જેવું વિચારો તો સાઈન ઠીટાનું સંકલન આપણી પાસે છે શું છે સાઈન ઠીટાનું સંકલન માઇનસ કોસ એક્સ પણ એક્સના સહગુણક વડે આપણે ભાગીશું તો એક્સનો સહગુણક ટુ એ છે તો ટુ એ વડે આપણે શું કરીશું ભાગીશું આ ટુ બી અચળ છે એની કોઈ ઇફેક્ટ નહીં આવે પણ એક્સના સહગુણક વડે આપણે ભાગવાના છે આ વન બાય ટુ એઝ ઇટ ઇઝ સાઈનનું સંકલન થાય માઇનસ કોસ ટુ એક્સ પ્લસ બી ટુ એક્સ પ્લસ ટુ બી ઓકે અને આપણે અહીંયા આગળ એના સગુણક વડે ભાગીશું સગુણક કેટલો છે ટુ એ પ્લસ સી તો સાદુ રૂપ આપીએ તો ફાઇનલ આન્સર માઇનસ કોસ ઓફ ટુ એ એક્સ પ્લસ ટુ વી અપોન ફોર એ પ્લસ સી આ દાખલો વિદ્યાર્થી મિત્રો બીજી એક રીતે પણ ગણી શકાય છે જે તમારે સો પ્રયત્ન ગણવાનો છે હિંટ આપું છું આ જે રકમ છે એને ધ્યાનથી જુઓ તો સાઈન આ પહેલી રકમ છે ને સાઈન એ એક્સ પ્લસ બી એનું વિકલન શું થાય એનું વિકલન થાય કોસ એ એક્સ પ્લસ બી અને એ એક્સ પ્લસ બીનું ફરીથી કરો એટલે એ એટલે જો સાઈન એ એક્સ પ્લસ બીનું વિકલન કરીએ તો શું આવે કોસ એક્સ પ્લસ બી ઇન્ટુ એ આવું કંઈક આવે તો જો આ સાઈન તો છે જ એનું વિકલન બાજુમાં છે ઓલરેડી જુઓ આ રકમ તો શું નથી એ નથી તો એ વડે ગુણો ને એ વડે ભાગી દો એટલે રકમ કંઈક આપણી પાસે આવી થશે ઓકે તો જુઓ વન બાય એ સાઈન એ એક્સ પ્લસ બી ઇન્ટુ એ કોસ એક્સ પ્લસ બી ઇન આપણે શું કર્યું અહીંયા જોવો વિદ્યાર્થી મિત્રો એ વડે ગુણ્યા અને એ વડે ભાગ્યા હવે સાઈનનું વિકલન શું થાય તો સાઈનનું વિકલન તો કોસ એ એક્સ પ્લસ બી અને એક્સ પ્લસ બીનું ફરીથી એ તો આખું પદ બાજુમાં છે જ જો વિધિનું વિકલન બાજુમાં હોય તો શું થાય તો એની જે ઘાત છે એ ઘાતમાં વધારો થશે ઓકે તો અહીંયા ઘાત કેટલી છે એક છે તો આનો જવાબ વન બાય એ સાઇન્સ સ્ક્વેર એક્સ પ્લસ બી અપોન ટુ ઓકે આપણને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બંનેના જવાબ ચેક કરો તમે ડિફરન્ટ આવે છે આવે છે ને બંને આન્સર કેવા છે વિદ્યાર્થી મિત્રો સચ જ છે ઓકે ઘણી વખત તમે એઝમસન્સ જે ધારો છો એના ઉપર આધાર છે અને તમે કઈ રીતે દાખલો ગણો ઘણા બધા સંકલનમાં સંકલનની અંદર દાખલા છે કે જેને આપણે ગણીએ તો બંનેના આન્સર ફોર્મેટ જુદા આવશે જો વિદ્યાર્થી મિત્રો આનું સાદું રૂપ આપો તમે ઓકે કોનું તમે સાદુ રૂપ આપો છો અહીંયા આગળ સાઇન્સ સ્ક્વેર એક્સ પ્લસ બી છે તો એનું સાદુ રૂપ આપવાથી પણ તમને આ ફોર્મેટ મળી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ મેથડ અહીંયા એક્ઝામ્પલ ગણી શકીએ છીએ બંને આન્સર સાચા છે ઓકે નવ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ રૂટ એ એક્સ પ્લસ બી દરેક એક્ઝામ્પલમાં કંઈક ના કંઈક નવા નવા કન્સેપ્ટ આવશે અને બસ આ બધા સ્ટાર્ટિંગના જે એક બે એક્સરસાઇઝ છે બધી પ્રેક્ટિસ માટે છે જાય એ બધી પ્રેક્ટિસની અંદર સમ બધા ઘણા બધા એટલા સરસ આપે છે કે જેથી દરેક એક્ઝામ્પલની પ્રેક્ટિસ થઈ જાય દરેક પેટર્ન પેટર્નવાઈઝ આપણે આગળ જોયું તો છેદનું વિકલનંશમાં હોય વિકલન બાજુમાં ગુણાકારમાં હોય એટલે ઘાતનો વધારો થાય એટલા વડે ભાગી નાખીશું અને નવો ટોપિક હવે ક્વેશ્ચનમાં વર્ગમૂળ જો હવે બધા દાખલા વર્ગમૂળ પ્રકારે આવે છે વર્ગમૂળ હોય ઘનમૂળ પણ હોઈ શકે જનરલી વર્ગમૂળ આવે ત્યારે જો આપણે ધારીને દાખલો ગણવો હોય તો સ્કવેર ધારીશું દાખલો સરળ થઈ જાય એક તો વર્ગમૂળ નીકળી જશે ઓકે સ્ક્વેર ધારવાથી એટલે અંદરની રકમ છે એને સ્ક્વેર બરાબર ધારી એના બરાબર સ્ક્વેર ધારી લો કોઈ પણ ટી સ્ક્વેર થીટા સ્ક્વેર ખૂણામાં હોય તો થીટા સ્ક્વેર તો જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ગણીએ છીએ કે એ એક્સ પ્લસ બી બરાબર હું અહીંયા આગળ ટી સ્ક્વેર ધારું છું ઓકે જેવું આપણે ટી સ્ક્વેર ધારીએ એટલે એ એક્સનું વિકલન થાય એ બીનું જીરો થશે ઇન્ટુ ડીએક્સ બરાબર ટુ ઓકે તો ડીએક્સની જગ્યાએ તમે શું લખી શકો ટુ ટી અને છેદમાં એ ડીએક્સ એટલા માટે કરતા બનાવવા પડે કારણ ડીએક્સ પણ ચેન્જ થાય એની જગ્યાએ ડીટી લાગ લાગાવવું જોઈએ તો આઈ બરાબર સંકલન એ એક્સ પ્લસ બીની જગ્યાએ આપણે વર્ગમૂળમાં ટી સ્ક્વેર ડીએક્સની જગ્યા જગ્યાએ લખીશું ટુ ટી બાય એ ડીટી લખાયું ઓકે આખી રકમ ટીમાં કન્વર્ટ થઈ ગઈ હવે ટી સ્ક્વેરનું વર્ગમૂળ શું થશે જો ટુ બાય એ તો અછળ છે અને બાર મૂકીએ ટી સ્ક્વેરનું વર્ગમૂટ ટી ઇન્ટુ ટી ડી તો આપણી રકમ થઈ ટુ બાય એ ટી એનું સંકલન કરો ટુ બાય એ ટી ક્યુબ બાય થ્રી પ્લસ સી ટીની કિંમત પાછી મૂકી દો હવે ટીની કિંમત શું થાય તો રૂટ એ એક્સ પ્લસ બી થાય ટી સ્ક્વેર બરાબર આધાર્યા છે તો ટીની કિંમત થાય રૂટ એ એક્સ પ્લસ બી તો આપણો ફાઇનલ આન્સર આવશે ટુ બાય થ્રી એ ટીની જગ્યાએ શું લખીશું આપણે રૂટ તમે એ પર ફોર્મેટ લખી શકો છો ઓકે તો વિદ્યાર્થી મિત્રો જનરલી રૂટ આવે તો આપણે સ્કવેર ધારીશું તો એક્ઝામ્પલ થોડો સરળ થઈ જશે હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ એક્સ ઇન્ટુ અંડરરૂટ વન પ્લસ ઓકે પહેલા આપણે સાતમા નંબરનો પ્રશ્ન જોઈએ એક્સ ઇન્ટુ એક્સ પ્લસ ટુ જો આપણે અહીંયા આગળ અને ઘાતમાં લખો એટલે રેસ્ટુ વન બાય ટુ થાય પણ એક્સ પ્લસ ટુનું વિકલન શું થાય વન થાય એ બાજુમાં નથી એક્સ છે ત્યાં તો બાજુમાં એટલે આપણે અહીંયા આગળ છઠ્ઠો દાખલો ગણો એ જ મુજબ ઓકે એક્સ પ્લસ ટુ બરાબર હું ટી ધારી લઉં છું તો શું થશે અહીંયા આગળ એક્સનું વિકલન વન ડીએક્સ બરાબર ટુ ઓકે વન ડીએક્સ એટલે ડીએક્સ કરતા બનાવો તો અહીંયા આગળ ડીએક્સ બરાબર શું થશે ટુ તો આપણી રકમ આઈ જે છે એમાં ડીએક્સ જગ્યાએ આપણે લખીશું ટુટી ડીએક્સ જો મેં લખ્યા ટુ ઓકે આ ડીએક્સની જગ્યાએ આપણે લખ્યા ટીડી આખી રકમ ટીમાં કન્વર્ટ કરવાની છે તો અહીંયા તો ટી સ્ક્વેર થશે કારણમાં એક્સ પ્લસ ટુ આપણને કેટલા આપ્યા છે ટી સ્ક્વેર તો એક્સની જગ્યાએ આપણે લખી શકીએ ટી સ્ક્વેર માઇનસ ટુ લખાય આ બારના જે એક્સ છે આખી રકમ ટીમાં કન્વર્ટ કરવી જરૂરી છે તો આ એક્સની જગ્યાએ અહીંથી કરતા બનાવો એટલે ટી સ્ક્વેર માઇનસ ટુ અને ટુ વેલ્યુ છે ટી સ્ક્ર એનું રૂટ એટલે શું થશે ઇન્ટુ ટી સાદુ રૂપ આપો એટલે આપણી પાસે આ ટુ ટી સ્કવેર થશે ટી સ્ક્ સ્ક્વેર ડી ઓકે હવે આપણે આ જો નોર્મલી એક્ઝામ્પલ થઈ ગયું બહુપદીમાં એટલે અંદર ગુણી દઈએ તો આપણી પાસે અહીંયા મળશે ટુ ટી રેસ્ટ ટુ ફોર માઇનસ ફોર ટી સ્કવેર ડી ઓકે બંનેને અલગ અલગ સંકલન આપો ઓકે અને એનું સંકલન કરીએ છીએ જો હવે વિદ્યાર્થી મિત્રો ટુ આનું સંકલન ટી રેસ્ટ ટુ ફાઈવ બાય ફાઈ અલગ અલગ આપણે આપીશું પણ સાથે સાથે સંકલન પણ કરી શકીશું ઓકે તો આ સ્ટેપ અહીંયા તમે કટ કરી શકો છો માઇનસ ફોર એઝ ઇટ ઇઝ ટી સ્કવેરનું સંકલન થાય ટી ક્યુ બાય થ્રી પ્લસ સી હવે ફક્ત આમાં તમારે ટીની કિંમત પાછી મૂકવાની છે તો ટી બરાબર શું છે તો ટી બરાબર આપણી પાસે છે ટી બરાબર અંડર રૂટ ઓફ એક્સ પ્લસ ટુ એટલે તમે એક્સ પ્લસ ટુ ની વન બાય ટુ ઘાત પણ લખી શકો છો તો ટીની જગ્યાએ વન બાય એક્સ પ્લસ ટુની વન બાય ટુ એટલે ટુ બાય ફાઈવ એઝ ઇટ ઇઝ ટીની જગ્યાએ એક્સ પ્લસ ટુ રેસ ટુ કેટલા થઈ જશે અહીંયા ફાઈવ બાય ટુ ફોર બાય થ્રી એમના એમ એક્સ ટીની જગ્યાએ થશે એક્સ પ્લસ ટુ ટુ થશે અહીંયા થ્રી બાય ટુ અને પ્લસ સી તો આપણને આન્સર મળી જશે